ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મક્કમ મનોબળ સાથેની લડાઈ સામે સરકાર ઘૂંટણીએ પડી. મોરિયાના સીએચસીમાં ઓક્સિજન મળવાથી મૃત પાય હાલતમાં પડેલ સીએચસી ફરી ધમધમતું થયું. કેબિનેટની બેઠકમાં તમામ ધારાસભ્ય અને પ્રજાપ્રતિનિધિઓની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરાયો. કોરોનાના કપરા સમયમાં પણ પોતાની તબિયત ના તંદુરસ્ત હોવા છતાં ચૂંટણી સમય પ્રજાના આપેલા વચન પાળવા માટે અને પ્રજાની પડતી હાલાકીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મોહિમ હાથ ધરાઈ હતી, જેમાં વડગામ તાલુકાના મોરિયાઈ ખાતે આવેલ સીએચસીના 21 જેટલા બેડની સુવિધા હોવા છતાં માત્ર ઓક્સિજનની અછતને કારણે હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બંધ હાલતમાં પડ્યું હતું, જેની મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત સાથે ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારતા બનાસકાંઠા તંત્ર સફાળું જાગીને તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા કરી ફરી આપ સીએચસીને ધમધમતું કરવાનું સરાહનીય કાર્ય કર્યું હતું, જેમાં હાલમાં 8 જેટલા બેડ પર કોરોનાના પેશન્ટ સારવાર લઈ રહ્યા છે અને આ વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. સાથે સાથે વડગામ મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના બાબતે પોતાની ગ્રાન્ટ વાપરવા બાબતે ધાર દ્વારા હાઈકોર્ટમાં પેટિશન દાખલ કરી હતી, જેનો જવાબ સરકાર દ્વારા આગામી 11 તારીખે રજૂ કરવાનો હતો. તે પહેલા કેબિનેટની બેઠકમાં તમામ ધારાસભ્યો સહિત પ્રજાના પ્રતિનિધિઓની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવાની ઘોષણા કરી દેવામાં આવી હતી અને આ ગ્રાન્ટમાંથી કોરોના વાયરસ સામે લડત લડવા માટે સાધન સામગ્રી ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેને લઈને ધારાસભ્ય દ્વારા આ મોટી જીત થઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો અને સરકાર પણ આ મહામારી સામે લડવા માટે લોકોને ઉપયોગી થાય તેવું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે જોવું રહ્યું કે ગુજરાતની પ્રજાને આ મહામારીમાંથી બચાવવા માટે સરકાર કેટલી ઉપયોગી અને મદદરૂપ થાય છે. અહેવાલ પ્રદીપ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ. કે એક તરફ સમગ્ર ગુજરાતની અંદર લોકો ઓક્સિજન અને એક પથારી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે વડગામ વિધાનસભાના મોરિયા ગામે આવેલા સીએસસીમાં 21 બેડ ખાલી પડેલા અને મેં વિઝિટ દરમિયાન બહુ ગંભીર નોંધ લીધી અને સરકારી તંત્રને ચેતવણી આપેલી કે કોઈપણ સંજોગોમાં જો 72 કલાકની અંદર આ સીએસસીને આ સરકારી દવાખાનાને ધમધમતું ના કર્યું, અહીં ઓક્સિજન પૂરો પાડીને કોરોનાના દર્દીઓને સારવાર શરૂ ના થઈ તો કલેક્ટર ઓફિસે મારા ધરણા ઉપર અને આંદોલન ઉપર બેસવાની ફરજ પડશે. એનો નતીજો એ આવ્યો, એનું પરિણામ એ આવ્યું કે આજે મોરિયાના સીએસસીમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ થઈ ચૂકી છે, ઓક્સિજનની પણ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે અને મને લાગે છે એક બહુ મહત્ત્વપૂર્ણ સફળતા છે. અને આ વિડીયોના માધ્યમથી એ પણ જણાવું કે મોરિયા અને આજુબાજુના ગામોના જે પણ કોરોનાના દર્દીઓ જેમને ઓક્સિજનની જરૂર છે અને ઓક્સિજનની જરૂર નથી એવા તમામ લોકો આ મોરિયાના સીએસસીમાં ભરતી થઈ શકે છે, એડમિટ થઈ શકે છે. નમસ્કાર મિત્રો, હું જીજ્ઞેશ મેવાણી. આ વિડીયોના માધ્યમથી એક બહુ જ આનંદના અને અત્યંત મહત્વના એક સમાચાર આપની વચ્ચે શેર કરું છું, પણ એ પૂર્વે આશા રાખું છું કે આપ સૌ અને આપના સૌ પરિવારજનો કુશળ હશો. મિત્રો, ઘણા વખતથી લગભગ 12-15 દિવસથી સતત એક ધારો હું કોરોનાની બીમારી દરમિયાન હોસ્પિટલમાં હતો એ બાદ આવ્યો, એ દરમિયાન પણ હું સતત એક મુદ્દો ઉપસ્થિત કરતો રહ્યો છું કે આ વર્ષે આટલી ભયંકર પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતનો અને દેશનો નાગરિક એક ઓક્સિજન માટે તડપી રહ્યો છે, એક પથારી માટે, વેન્ટિલેટર માટે, આઈસીયુના બેડ માટે આમ દરદરની ઠોકર ખાઈ રહ્યો છે, આ પરિસ્થિતિમાં ડીડીઓ, કલેક્ટર, પ્રાંત અધિકારી, બીજી અનેક પ્રકારની ગ્રાન્ટની સાથોસાથ ધારાસભ્યોની ગ્રાન્ટનો પણ બહુ અસરકારક ઉપયોગ થવો જોઈએ. બલકે હું સતત એવું કહેતો રહ્યો છું કે આ વર્ષે ધારાસભ્યોને 1.5 કરોડની ગ્રાન્ટ એ જ શરતે મળવી જોઈએ જો એ ગ્રાન્ટમાંથી બહુ જ મોટી રકમ એ કોરોનાના દર્દીઓની સારવાર માટે જે પણ સાધન સામગ્રીની જરૂર છે એના માટે જો ધારાસભ્યો ગ્રાન્ટ વાપરવાના ના હોય તો આ વર્ષે ગયા વર્ષની માફક એમને ગ્રાન્ટ આપવી જોઈએ નહીં. અને સતત આપણે પ્રેશર કરેલું. એટલું જ નહીં, હું હાઈકોર્ટની અંદર પણ એક પિટિશન દાખલ કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આપણે પબ્લિક ઇન્ટરેસ્ટની લિટિગેશન્સની અંદર આપણે મુદ્દો ઉપસ્થિત કર્યો કે મારે ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તાર વડગામની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ બનાવવો હોય, ઓક્સિજનના કોન્સન્ટ્રેટર્સ ખરીદવા હોય, વેન્ટિલેટર્સ ખરીદવા હોય, બાઇપેક્સ ખરીદવા હોય કે અનેક પ્રકારની બીજી નાની મોટી જે રિક્વાયરમેન્ટ્સ છે અત્યારે દર્દીઓને, કોરોનાના દર્દીઓને, અને જેના માટે લોકો સતત વલખા મારી રહ્યા છે, તો રાજ્યની સરકાર સ્પેશિયલ કેસમાં ખાસ કિસ્સાની અનુમતિ કેમ ના આપે? ધારાસભ્યોની ગ્રાન્ટ કઈ જગ્યાએ અને કયા કામમાં વપરાશે એની ચોક્કસ ગાઈડલાઇન હોય છે, એની ચોક્કસ ક્રાઇટેરિયા હોય છે, પણ અત્યારે આ સમય બહુ જડતાપૂર્વક જક્કી બનીને આ ગાઈડલાઇનને, આવા રૂલ્સને, નીતિ નિયમને વળગી દેવાનો નથી. આપણા દેશમાં કેટલા રૂલ્સ પડાય છે આપણે જાણીએ છીએ, કેટલી ગાઈડલાઇનનું પાલન થાય છે આપણે જાણીએ છીએ, વર્ષમાં 4 વખત તૂટે એવા રસ્તાઓ બને છે.
તો કોરોનાના આ સંક્રમણ દરમિયાન જ્યારે માણસો રીતસર પોતાનું જીવન બચાવવા માટે તડપી રહ્યા છે ત્યારે ગાઈડલાઈનને સાઈડમાં મૂકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મેં પિટિશન ફાઇલ કરી કે કોઈપણ સંજોગોમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી ખૂબ મોટી રકમ એ સાધન સામગ્રીની ખરીદી કરવા કે ઓક્સિજનનો પ્લાન્ટ બનાવવા માટે આપવી જોઈએ અને નામદારોએ ગુજરાત હાઈકોર્ટમાં 11 તારીખે સરકારે એનો જવાબ આપવાનો હતો પણ એની પહેલા સતત આપણે જે આ પ્રેશર ક્રિએટ કરતા રહ્યા અને વિપક્ષના બીજા એમએલએસ પણ આ મુદ્દે પિટિશનમાં જોડાયા એમણે પણ એવી ડિમાન્ડ કરી કે વાત સાચી છે કે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અમને બધાને જે પણ સાધન સામગ્રી ખરીદવી છે એ ખરીદવાની છૂટ આપો એના પગલે આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈને અમને કેબિનેટે નિર્ણય કરવો પડ્યો એ ફરજ પડી છે એમની ચોઇસ નહોતી પણ આ પ્રેશર ક્રિએટ કરવાના કારણે નાગરિકોને જ કહેવા માંગુ છું કે તમારે બોલવું પડશે લડવું પડશે રોડ પર ઉતરવું પડશે સરકાર ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપર પણ પ્રેશર ક્રિએટ કરવું પડશે આ પ્રેશરનું પરિણામ છે કે માનનીય મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે ધારાસભ્યો હવે પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ ખર્ચી શકશે તો ગુજરાતમાં સૌથી પહેલી હું જાહેરાત કરું છું કે ધારાસભ્ય તરીકે આ વર્ષે મને જે 1.5 કરોડની ગ્રાન્ટ મળશે એમાંથી 50 લાખ ફક્ત કોરોનાના દર્દીઓની સારવાર માટે જે પણ સાધન સામગ્રી વસાવવાની હોય એમાં અને મુખ્યત્વે વડગામ વિધાનસભાના મારા મતવિસ્તારમાં એક ઓક્સિજનના પ્લાન્ટનું નિર્માણ થાય એના માટે ચોક્કસ ખર્ચીશ એની એનાઉન્સમેન્ટ આ વિડીયોના માધ્યમથી કરું છું અને સાથોસાથ આપ સૌ નાગરિકોને પણ કહું છું કે આના ઉપરાંત અમે જે લોકો લોકફાળાની જે ઝુંબેશ કરી છે અને એમાં પણ જે કોન્ટ્રીબ્યુશન આવ્યું છે અને હજી જે કોન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે એ બધાનું મિલન કરીને મારા 50 લાખ જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાપરી શકાય અને અત્યાર સુધી જે લોકફાળો એકત્રિત થયો છે હજી જે લોકફાળો એકત્રિત થશે એ બધાનો સમાવેશ કરીને ખૂબ થાય એટલા લોકોના કામ કરવા છે મતવિસ્તારમાં અને એક એક નાગરિકનો જીવ બચાવવાની દિલો જાનથી કોશિશ કરવી છે આપણે બધા સાથે મળીને તમે પણ તમારા વિસ્તારની અંદર ગુજરાતના જે પણ જગ્યાએથી આ વિડીયોને જોઈ રહ્યા છો તમારા મતવિસ્તારના ધારાસભ્યની સાથે તમે સંવાદ કરો ડાયલોગ કરો કે તમે 50 લાખની ગ્રાન્ટમાંથી કયું સાધન વસાવવાના છો ગ્રાન્ટનો બીજા અનેક જગ્યાએ સારા ખોટા કામોમાં ઉપયોગ થતો હોય છે એમાં એમએલએસની ટકાવારી હોય છે ભ્રષ્ટાચાર થતો બધું બહુ જ ખોટું આપણે જોયું છે અત્યારે સમય એવો છે કે મોટાભાગની ગ્રાન્ટ એ કોરોનાના દર્દી પાછળ ખર્ચાય અને અમૂલ્ય એવું લોકોનું જીવન આપણે બચાવી શકીએ હું ફરીવાર કહું છું આ વખતે સ્પેશિયલ કેસમાં જે 50 લાખની ગ્રાન્ટ કોરોનાના સંદર્ભમાં વાપરવાની છૂટ મળી છે સૌથી પહેલો હું એનાઉન્સમેન્ટ કરું છું કે કોઈપણ સંજોગોમાં મારી 50 લાખની ગ્રાન્ટ મત વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સારવાર પાછળ અને એમને જરૂરી એવા સાધનો વસાવવા પાછળ જ ખર્ચાશે એની હું આ વિડીયોના માધ્યમથી જાહેરાત કરું છું થેન્ક યુ.